નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષનો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 8 જે કોષ તો બધા જાણો જ છો, તમે ધોરણ 10 ની અંદર એનો અભ્યાસ કર્યો છે. અને તક્ષશિલા વિદ્યાલય દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11 સાયન્સની અંદર બાયોલોજી વિષય રાખવા માગે છે અથવા સાયન્સ રાખવા માગે છે, તેના માટેના ખાસ સ્પેશિયલ લેક્ચર ચાલુ કરવામાં આવ્યા છે. તો આજે આપણે એની અંદર કોષને ભણીશું. તો કોષની શરૂઆત કરીએ તો સિમ્પલ વસ્તુ છે, કોષ વિશે બધા જાણો છો કે કોષ શું છે. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બધા જાણો છો. પ્રસ્તાવના કરીએ, સૃષ્ટિમાં સજીવ અને નિર્જીવ આવેલા છે. સૃષ્ટિમાં સજીવ અને નિર્જીવ આવેલા છે. સજીવ અને નિર્જીવ કોને એની વાત કરું તો કે જેનામાં જીવ હોય તે સજીવ, જેનામાં જીવ નથી તે નિર્જીવ. પણ સજીવ અને નિર્જીવના આધારે જો વાત કરું ને તો તમારું જે બાયોલોજી વિષય છે ને એ સજીવનું વર્ણન કરે છે. જીવ વિજ્ઞાનમાં સજીવ જીવોનો અભ્યાસ હોય, નિર્જીવની વાત કરું તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એ નિર્જીવ શાસ્ત્ર છે, જ્યારે જીવ વિજ્ઞાન એ શું છે, સજીવ શાસ્ત્ર છે. દરેક સજીવ કોષોનો બનેલો છે, બધા જાણે છે દરેક સજીવ કોષોનો બનેલો છે. અને દેહરચનાને આધારે, સજીવોની જે દેહરચના હોય એના આધારે બે પ્રકાર પડે, એક તો એકકોષી સજીવો અને બીજા બહુકોષી સજીવો. એકકોષી સજીવ કોને કહેવાય તો કે જે સજીવનો દેહ એક જ કોષનો બનેલો હોય તેને એકકોષી સજીવ કહે, ઉદાહરણ તરીકે અમીબા, પેરામિશ. બીજું, જે સજીવ એક કરતા વધુ કોષોનો બનેલો હોય તેને બહુકોષી સજીવો કહે, બધા જાણે જ છે, ઉદાહરણ તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ. ફરી વાર, દેહરચનાને આધારે સજીવોના બે પ્રકાર પડે, એક તો એકકોષી સજીવો અને બીજા બહુકોષી સજીવો. જે સજીવ એક જ કોષનો બનેલો હોય એને એકકોષી સજીવો કહેવાય, અને જે સજીવ એક કરતા વધુ કોષોનો બનેલો હોય તેને બહુકોષી સજીવો કહે. એકકોષીના ઉદાહરણ અમીબા અને પેરામિશિયમ, બહુકોષીના ઉદાહરણ વનસ્પતિ અને પ્રાણીઓ. હવે કોષ રચનાને આધારે વાત કરું તો આવું તમે ક્યાંય ભેણા નહીં હોય, આ ન્યૂ છે. કોષ રચનાને આધારે એના બે પ્રકાર છે, એક તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો જો સજીવની કોષ રચના એટલે કે કોઈ કોષ છે એના બંધારણને આધારે વાત કરવામાં આવે તો બે પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કોષ કેન્દ્ર હોય પણ સુવિકસિત ન હોય, અને સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય પણ સુવિકસિત હોય. જો ફરીવાર કહી દો, આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય પણ સુવિકસિત ના હોય, અને સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય પણ સુવિકસિત હોય. તો બેક્ટેરિયાનું જે કોષ કેન્દ્ર હોય એટલું બધું સુવિકસિત ના હોય, ભલે કોષ કેન્દ્ર હોય પણ આપણી જેવું ન હોય, જ્યારે આ સુકોષ કેન્દ્રીય કોષમાં આપણું જે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત છે, એટલે આપણે અને વનસ્પતિઓ એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ એ સુકોષ કેન્દ્રીય કોષ છે. આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરું તો બેક્ટેરિયા, નાના નાના જે કોષો છે એ બધા એમાં આવે. બીજી વાત કરું કે કોષ કેન્દ્ર પટલ ના હોય, જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય એના સજીવોમાં કોષ કેન્દ્ર પટલ હોય નહીં, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય. આપણે કોષ કેન્દ્ર પટલ છે જાણો છો. આગળ વાત કરીએ, પટલમય અંગિકાઓનો અભાવ. બેક્ટેરિયાની અંદર જે અંગિકાઓ છે, કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલગીકા, એવી કોઈ અંગિકાઓ હોય નહીં, જ્યારે પટલમય અંગિકાઓ હાજર હોય એટલે કે આપણે વનસ્પતિ અને પ્રાણીઓ છે આપણા બધામાં શું હોય છે, અંગિકાઓ હાજર હોય. કેવી? કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલગીકા. એ હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. અત્યાર સુધી આપણે ખાલી ભણ્યા ને, ખાલી પ્રસ્તાવના હતી ચેપ્ટરની શરૂઆત, બહુ જરૂરી નથી એ, પણ યાદ રાખો તો બહુ સારું. શરૂઆત કરીએ કોષ. તો દરેક એક કોષી સજીવ અથવા કોષ, જો કોષના લક્ષણો બતાવ્યા છે, દરેક એક કોષી સજીવ એટલે જે કોષ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. શું ધરાવે છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, એટલે પોતે પોતાની રચના અલગ ધરાવે. તમારા શરીરમાંથી કે મારા શરીરમાંથી કે કોઈ પણ વનસ્પતિમાંથી તમે કોષ કાઢો તો એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, મતલબ એ સ્વતંત્ર જીવી શકે.
જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય. શું કીધું? દરેક એક કોષી સજીવ અથવા કોઈ પણ કોષ જે હોય એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય અને જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય. જીવનના બધા જ આવશ્યક કાર્યો એટલે તો કે કોષ માટે જીવનના આવશ્યક કાર્યો એટલે બે વસ્તુ આવે, એક તો શ્વસન આવે બરોબર, અને બીજું શું આવે? પોષણ આવે, મોટા ભાગે આવે, અને ત્રીજું આવે ચયાપચય. એક પોતે કરી શકે, પરંતુ તેના બંધારણમાં કંઈ પણ ઘટતું હોય તો તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં. પરંતુ તેના બંધારણમાં કંઈ પણ ઘટતું હોય તો તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો પેલા કોષની શું વાત કરી? દરેક એક કોષી સજીવ અથવા કોઈ પણ કોષ, જો કોઈ પણ કોષ એટલે તમારા શરીરમાંથી કોઈ કોષ કાઢવામાં આવે અથવા કોઈ બેક્ટેરિયાનો કોષ હોય, એનું શું છે? એના લક્ષણો છે, તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જીવનના બધા જ આવશ્યક કાર્યો એટલે કે શ્વસન, ચયાપચય અને પોષણ કરવા માટે સક્ષમ છે, પરંતુ તેના બંધારણમાં કંઈ ઘટતું હોય તો તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં. એ કોષના બંધારણમાં કંઈ ઘટવું જોઈએ નહીં. એની અંદર જો અંગિકાઓ હોય તો અંગિકાઓ એમનામ રહેવી જોઈએ, એમાં કંઈ ઘટવું જોઈએ નહીં. માટે જ કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કીધો છે. માટે સજીવને શું છે? કોષનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કીધો છે. સમજણ પડી ગઈ તમને? આઈડિયા આવી ગયો? જો અહીંયા કોષની જે રચના છે ને એના કારણે એની ક્રિયા છે, ખબર પડી ગઈ? એટલા માટે કોષની રચના એટલે કોષમાં રહેલી અંગિકાઓ, ગોલગિકા, એનું કોષ કેન્દ્ર, પટલ, એના કારણે એની ક્રિયા થાય. માટે જ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખબર પડી ગઈ? આગળ વાત કરીએ તો ઈસવીસન 1665માં સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષની શોધ કરી. તો ઈસવીસન 1665 એટલે 16મી સદીમાં રોબર્ટ હુક નામનો એક વૈજ્ઞાનિક હતો. આને વિશે બહુ માહિતી છે. આ રોબર્ટ હુક છે ને એક દારૂડિયો હતો. એના પિતાને પોતાને એના પિતા જે હતા એને વાઇનની મોટી ફેક્ટરી હતી, અને વાઇનની જે ફેક્ટરી હોય એમાં વાઇનને પેક કરવા માટે ઓક નામના ઝાડની જે છાલ હોય એનું બૂચ વપરાતું. ઓક નામનું ઝાડ આવે, પેલા ખબર કુહાડી બનાવવામાં આવતી, તો ઓક નામનું જે ઝાડ હોય એની છાલ એટલે કે એની જે બાર્ક હોય એમાંથી છે ને બૂચ બનાવવામાં આવતું, જે વાઇનને પેક કરવા માટે વપરાતું. વાઇન લાંબા સમય સુધી સંચવાય રહે એટલા માટે. અત્યારે તો કોકા કોલામાં બધા માટે પ્લાસ્ટિકના કે લોખંડ કે લોખંડ જેવા સ્ટીલ જેવા પેક રેપર આવી ગયા છે, પણ એવા ત્યારે હતા નહીં. તો એ માટે વપરાતું. અને પોતાના પિતાને વાઇનની ફેક્ટરી એટલે રોબર્ટ હુક છે ને બહુ દારૂ પીતો. અને પછી એકવાર કોઈ કારણસર બહુ દારૂ પી અને એને વાઇનની જે બોટલ હોય એ વાઇનની બોટલ લઈ અને એણે ઘા કર્યો. જેવી વાઇનની બોટલનો એણે ઘા કર્યો એટલે થયું શું? તો કે વાઇનની બોટલ જેવી દિવાલ અરે ભટકાણી એટલે વાઇનની આગળ જે બૂચ હોય એ દિવાલ અરે ભટકાઈ અને બૂચ તૂટી ગયું. જેવું એ બૂચ તૂટી ગયું પછી તો આ બહુ વાઇનના નશામાં પોતે ધૂત હતો એટલે સૂઈ ગયો. 1-1.5 દિવસે જ્યારે ઊભો થયો ત્યારે એણે વાઇન જોઈ તો વાઇનનું જે બૂચ હતું એ તૂટી ગયું હતું. અને એણે પોતાની જે ઓફિસ હતી એ ઓફિસમાંથી બિલોરી કાચ લઈ અને જોયું કે આ બૂચમાં દેખાય છે શું. તે બૂચમાં જ્યારે એણે જોયું ત્યારે એમાં ખાના જોયા. શું જોયા? ખાના. જેવી રીતે મધપુડામાં જેમ ખાના હોય ને એવા મધપુડામાં ખાના ક્યાં હોય? એ ચારે બાજુ દિવાલ અને વચ્ચે ખાલી જગ્યા. એટલે માટે એણે સૌપ્રથમ એનું નામ શું આપ્યું? કોષ નામ આપ્યું. રોબર્ટ હુકે સૌપ્રથમ કોષ જોયું, પણ કેવો હતો? મૃત કોષ હતો. કેવો હતો? મૃત કોષ. કયો કોષ? મૃત કોષ. આ મૃત કોષ અને જીવંત કોષ શું એની વાત કરું છું, પણ ત્યાં સુધી સિક્રેટ રાખીએ, સરપ્રાઈઝ રાખીએ આપણે. તો ખબર પડી ગઈ તમને? સૌપ્રથમ મૃત કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ ઈસવીસન 1674માં એન્ટોન વાન લ્યુઓનવોક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જીવંત કોષને સૂક્ષ્મદર્શક યંત્રમાં નિહાળ્યો. ત્યારબાદ 1674ની સાલમાં એન્ટોન વાન લ્યુઓનવોક નામના જે વૈજ્ઞાનિક હતો એણે જીવંત કોષને સૂક્ષ્મદર્શકમાં નિહાળ્યો. હવે એણે શેમાં એને જોયો હતો? સૂક્ષ્મદર્શક યંત્રમાં. પણ જીવંત કોષ શેનો હતો? વાદળીનો હતો. શેનો હતો? વાદળી હતી. હવે યાદ કહી દો, મૃત કોષ અને જીવંત કોષનો ફેર શું? તો કોઈ પણ વનસ્પતિ જે પૃથ્વી આરે ચોંટેલી છે, જે અત્યારે જીવિત છે,
એના કોષને તમે જુઓ તો એ શું કહેવાય, જીવંત કોષ કહેવાય. પણ જ્યારે વનસ્પતિને કાપી એમાંથી બેન્ચીસ બનાવવામાં આવે, એટલે બેન્ચીસના તમે જ્યારે બેન્ચીસના જ્યારે કોષનો અભ્યાસ કરો તો એને શું કહેવાય, મૃત કોષ કહેવાય. અહીંયા વાઇન છે, લાકડું છે, પણ મરેલું લાકડું છે માટે એને મૃત કોષ કીધો, અને વાદળી જીવતી હતી એટલે માટે જીવંત કોષ. ત્યારબાદ ઈસવીસન 1831માં રોબર્ટ બ્રાઉને કોની કરી, કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી અને ધીમે ધીમે આગળ વિસ્તાર થતો ગયો. હવે આપણે ભણીશું કોષવાદ. બરોબર, કોષવાદની વાત કરીએ તો સૌથી પહેલા ઈસવીસન 1838માં જર્મનીના જે વનસ્પતિ શાસ્ત્રી માથીસ લીડને વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા. આ 1838માં જર્મનીનો જે વનસ્પતિ શાસ્ત્રી હતો માથીસ લીડન, એણે વનસ્પતિઓ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા. એણે દરેક વનસ્પતિઓ કોષોની બનેલી છે અને દરેક વનસ્પતિઓમાં પેશીનું સર્જન થાય છે એવું કીધું. કઈની વાત કરું, ઈસવીસન 1838માં જર્મનીના જે વનસ્પતિ શાસ્ત્રી હતા માથીસ લીડન, એણે શું કર્યા, વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા. વનસ્પતિ શાસ્ત્રી છે એટલે વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા. એણે કીધું કે દરેક વનસ્પતિઓ કોષોની બનેલી છે અને દરેક વનસ્પતિઓમાં પેશીનું સર્જન થાય છે. રાઈટ કીધું કે વનસ્પતિઓ છે એ કોષોની બનેલી છે અને દરેક વનસ્પતિઓમાં પેશીનું સર્જન થાય. કોષોમાંથી જ પેશી બને, કોષોમાંથી પેશી બને. ઈસવીસન 1839માં એના એક વર્ષ પછી બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન, નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા. એની એક સાલ પછી 1839માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાને શું હોય, ઘણા બધા પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા. પ્રાણીશાસ્ત્રી હતો, પ્રાણીઓ ઉપર પ્રયોગ કરે. તેણે કીધું દરેક પ્રાણી કોષની આજુબાજુ પાતળું રસ્તરયુક્ત પડ હોય છે. શું કીધું, દરેક પ્રાણી કોષની આજુબાજુ પાતળું રસ્તરયુક્ત પડ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, કોષરસ તર કહીએ છીએ અથવા કોષરસ પટલ. ત્યારે એણે દરેક પ્રાણી કોષની આજુબાજુ શું હોય, પાતળું રસ્તરયુક્ત પડ જોયું. બરોબર, જે ઓલો માથીસ લીડર હતો એણે વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા, તેણે શું કીધું, દરેક વનસ્પતિ કોષોની બનેલી છે અને એમાં પેશીઓનું સર્જન થાય છે. આ ઈસવીસન 1839માં જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન હોય એણે પ્રાણી ઉપર પ્રયોગ કર્યા. એણે શું કીધું, દરેક પ્રાણી કોષની આજુબાજુ પાતળું રસ્તરયુક્ત પડ હોય છે. ત્યારે ખાલી એમને એ જ ખબર હતી કે રસ્તરયુક્ત પડ હોય છે. અત્યારે આપણે એને શું કહીએ છીએ, કોષરસ પટલ અથવા કોષરસ તર કહીએ. હવે જો માથીસ લેડને શું કીધું, એણે એણે વનસ્પતિ કોષોની બનેલી હોય, પેશીનું સર્જન થયું કીધું, આ આવું કીધું કે ભાઈ કોષરસ તર હોય, પછી શું થયું, થિયોડોર સ્વાનને લાગ્યું કે ભાઈ આમાં આમાં સાચું કહ્યું છે. એટલે ત્યારબાદ થિયોડોર સ્વાને વનસ્પતિ ઉપર પ્રયોગો કર્યા અને કીધું કે કોષદિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે, કોષદિવાલ વનસ્પતિઓનું અજોડ લક્ષણ છે. થિયોડોર સ્વાન જે કયો હતો, પ્રાણીશાસ્ત્રી હતો, પણ જ્યારે માથીસ લીડરને કોષોનું બધી વાત કરી ત્યારે એને વિશ્વાસ ન આવ્યો. અને થિયોડોર સ્વાન જે પ્રાણીશાસ્ત્રી હતો, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતો, એણે વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા. પ્રાણીશાસ્ત્રીએ વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા અને કીધું કોષદિવાલ એ વનસ્પતિઓનું અજોડ અને આગવું લક્ષણ છે એવું કીધું. અને ત્યારબાદ સ્લીડન અને સ્વાન બંને ભેગા થઈ અને એક સંયુક્ત કોષવાદ આપ્યો. બરોબર, અને કોષવાદ એણે આપતા એવું કીધું કે દરેક જીવંત કોષ એ કોષ અને કોષોની નિપજોનો બનેલો છે. સીધું કહી દીધું, શું કીધું, ત્યારબાદ આ બંને ભેગા થઈને એક કોષવાદ આપ્યો, કીધું દરેક જીવંત કોષ એ કોષ અને કોષોની નિપજોનો બનેલો છે. મતલબ આ જગતમાં જે કોઈ પણ કોષ છે અથવા જે કોઈ પણ જીવ છે એ કાંક કોષનું બનેલું છે અથવા કોષોની નિપજોનું બનેલું છે, કાં એ કોષનું બનેલું છે અથવા કાં કોષની નિપજોનું બનેલું છે. સમજણ પડી, કાં એ કોષ છે અથવા એ કોષમાંથી જ બન્યું છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ આ બંને વૈજ્ઞાનિકોને પૂછ્યું, સ્લીડન અને સ્વાનને, કે ભાઈ નવા કોષો ક્યાંથી આવે છે, તમે કીધી એ વાત બરોબર પણ નવા કોષો ક્યાંથી આવે છે, તો આ બંને નવા કોષોનું સર્જન કંઈ સમજાવી શક્યા નહીં. અને ત્યારબાદ ઈસવીસન 1855માં રુડોલ્ફ વિશોર નામના વૈજ્ઞાનિકોએ એવું કીધું કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. ઈસવીસન 1855માં રુડોલ્ફ વિશોરે શું કીધું, ભાઈ નવા કોષોનું સર્જન
પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. મતલબ જે કંઈ પણ નવા કોષો બને છે એ નવા કોષો ક્યાંથી બને? પૂર્વ અસ્તિત્વ એટલે જૂના કોષોમાંના કોષ વિભાજનથી થાય છે. અત્યારે તો નાનો છોકરાને ખબર છે કે ભાઈ જૂના કોષોનું સર્જન નવા કોષોમાંથી થાય છે, પણ એ સમયે જ્યારે 1855માં જ્યારે કીધું ત્યારે બહુ નવું યાદ હતી. એને નામ કીધું હતું, એને એવું કીધું હતું ઓમનિસ સેલ્યુલા એ સેલ્યુલા. મતલબ જે નવો કોષ છે એ શું છે? જૂના કોષમાંથી નિર્માણ પામે છે. આ છે ને એ લેટિન વર્ડ છે ઓમનિસ સેલ્યુલા અ સેલ્યુલા. અહીંયાથી આ કોષવાદ પૂરો થયો છે. અને એને કોષવાદનો જે સુધારો કરી અને પોતે શું કીધું, કોષવાદનો સુધારો કરીને એવું કીધું કે દરેક જીવંત કોષ એ કોષ અને કોષોની નિપજોનો બનેલો છે. અને પછી એવું કીધું નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે. આ તમને એટલી ખબર.